विद्यार्थी मित्रों कक्षा सात तो मित्रों अपने काव्य जे बे छे तब व्यक्त मारी आती एना प्रश्नों पण જોયા અને કાવ્ય ને સમજ્યા પણ હવે આપણે પુસ્તક નું જે વ્યાકરણ છે એની ચર્ચા કરીશું મિત્રો તો આપણે જુઓ કે વચન પરિવર્તન તો મિત્રો વચન આપણે શીખી ગયા છે છઠ્ઠામાં કે વચન ના બે પ્રકારો એક વચન અને બહુવચન જો તમને કોઈ શબ્દ એક વચન માં આપ્યું હોય ત્યારે કે કહેતા નથી એક હોય તેને એક વચન કહેવાય બે થી વધુ હોય તો એને શું કહેવાય બહુવચન કહેવાય પુસ્તકમાં જો એક ચીડી આપી છે એની સામે બે થી વધુ આપી છે એક કળી આપી છે તેનાથી વધારે સામે ત્રણ છે એક ગુણ છે એટલે કે ટપકું છે સામે ત્રણ છે પછી જુઓ સામે ત્રણ આપ્યું છે તો એની સામે એક છે આ રીતે તમારે વચન પરિવર્તન કરવાનું છે મિત્રો જો વાક્ય એક વચનમાં આપ્યું હોય તો આપણે એને બહુવચનમાં લખવાનું છે બદલીને અને જો વાક્ય બહુવચન આપ્યું હોય એક વચન હવે જ્યારે તમે મિત્રો એક વચન અને બહુવચનમાં બદલો છો તો ત્યારે મિત્રો હ્રસ્વ દીર્ઘની ખાસ ધ્યાન રાખવાનું જો મિત્રો હ્રસ્વ દીર્ઘની એક વચન હોય અને ત્યારે બહુવચન કરવા જાવ ત્યારે હ્રસ્વ દીર્ઘમાં ફેરવાઈ થાય છે કે દીર્ઘ હોય તો હ્રસ્વ થઈ જાય છે એવું થાય છે એટલે મિત્રો તમને કે આ મને તો ખબર છે તમને દીધું નથી આ ફરી તું કલ્યાણ ઉત્તા ઉત્તે બહુવચન તો આ રીતે તમને ખ્યાલ તો છે પણ તું લખવું એ ભૂલી જાવ છો મિત્રો તો જ્યારે પણ તમે પ્રશ્નો વાંચો પુસ્તકમાં તો તમારે ખાસ એ યાદ રાખવાનું કારણ કે આગળ જતી વખતે તમારે ભાષાકીય ભૂલો ના થાય એના માટે જ્યારે પણ પ્રશ્ન વાંચો તમે તો તમારે યાદ રાખવાનું કે જ્યારે આ શબ્દ છે તો આમાં રસ્વ યાદ છે ના દીધે તો એ શબ્દ તમે ભણશો ત્યાં સુધી તમને યાદ રહી જશે તો હવે જુઓ કે ચીડિયા ઉડી રહી હૈ તો પહેલા જોઈ લેવાનું કે વાક્ય એક વચનનું છે કે બહુવચનનું તો ચીડિયા ઉડી રહી હૈ કે ચીડિયા ઉડી રહી હૈ તો વાક્ય એક વચનનું છે તો આપણે વાક્યને બહુવચનમાં બદલવાનું છે તો ચીડિયા એક છે તો આપણે બહુવચનમાં શું કરશું ચીડિયા તો ચીડિયા ઉડ રહી હૈ પરંતુ અહીંયા હે છે તો અહીંયા બહુવચન છે તો હને કે માત્ર અને મિત્વ હશે કલી નહીં ખીલી હૈ આ પણ વાક્ય કેવું છે એક વચન છે શું કહે છે કલી નહીં ખીલી હૈ તો અહીંયા જુઓ કે કલી એટલે એક વચન છે તો આપણે બહુ બધામાં ફેરવાનું છે બે થી વધારે તો કલ્યા હવે ખાસ ધ્યાન રાખજો મિત્રો કે કલીમાં દીર્ઘ છે પરંતુ ત્યારે બહુ વચન થશે અને રસ્વ થઈ જશે મિત્રો તો કલ્યા નહીં ખીલી હૈ બહુ વચન કર્યું એટલે હંમેશા કશું યાદ રાખવાનું કે જે શબ્દમાં બહુવચન કર્યું છું એ શબ્દ બહુવચન આવે અને પાછળ હે કરો ત્યારે બે માત્ર અને બિંદુ આવે બુદ્ધ ગીરતી હૈ આ પણ એક વચનનું વાક્ય છે તો આપણે કાવ્યમાં જોઈએ તો બુંદે ચમચમ ગીરતી હૈ બુંદે ગીરતી હૈ જબ ચમચમ બુંદે ગીરતી હૈ તો ટપકું હોય તો એક વરસાદનું પાણી પડે તો શું એક ટપકું પડે છે એકી સાથે કેટલા બધા ટપકા પડે છે તો આપણે શું કરવાનું બુંદનું બુંદે તો બુંદે ગીરતી હૈ હવે જુઓ એ સાધુ વાક્ય હોય ત્યારે બે માત્ર હોય મિત્રો પરંતુ જ્યારે બહુવચન થાય ત્યારે હ અને બે માત્ર અને બિંદુ થાય પછી જુઓ હવે આ ત્રણ વાક્ય તો એક વચન ના હતા હવે જયારે બહુવચન નું વાક્ય આવે મિત્રો તો તમારે ખાસ ધ્યાન રાખવાનું કે આખા વાક્યમાં બદલાવ થશે એક વચનમાં તો ફક્ત ધારો કે કોઈ શબ્દ આપ્યો હોય એ થશે અને પાછળ થશે પરંતુ જયારે બહુવચનમાં આપ્યું હોય તો આખું વાક્ય તમારે કમ્પ્લીટ રીતે જોવાનું કારણ કે જુઓ દરવાજે ખુલે હોય દરવાજે ખુલે હોય તો દરવાજાનું એક વચન શું થાય મિત્રો દરવાજા
બધી ખેલ ભરી હોય. હવે જુઓ, શબ્દો કો ઉચિત ક્રમે લખકર અર્થપૂર્ણ વાક્ય બનાવીએ. તમારી પુસ્તકમાં આપ્યું છે કે જુઓ, ફૂલો જેવું છે, જળ જીવન હે હી, હે મેં ફૂલો પત્તા રંગ કોણ, તો આ આડાવડા શબ્દો છે મિત્રો. તો આપણે હવે યોગ્ય વાક્ય અર્થપૂર્ણ વાક્ય બનાવવાનું છે મિત્રો. અર્થપૂર્ણ વાક્ય બનાવવાનું છે તો ચાલો જોઈએ. જીવન જળ હે હી, તો આપણે વ્યવસ્થિત વાક્ય કઈ રીતે બનશે? પહેલું મહત્વની વસ્તુ શું છે? જલ. તો જલ હી જીવન. બીજું વાક્ય, હે મેં ફૂલો પડતા રંગ કોણ. તો મિત્રો અહીંયા જુઓ કે આ પ્રશ્ન ચિહ્નનું કોઈ શબ્દ, તો આ વાક્ય પ્રશ્ન ચિહ્નનું છે. તો આપણે એ રીતે બનાવવું જોઈએ કે જે રીતે પ્રશ્ન પૂછાતો હોય એ રીતે, એટલે કે પ્રશ્ન રીતે બનાવવું. તો ચાલો જોઈએ અમે મેન વસ્તુ શું છે મિત્રો. મેન પર મેં આવે વર્તા. તો જોઈએ તો ફૂલો મેં, ફૂલો મેં રંગ કોણ ભરતા હે. આ રીતે કોણ વાક્ય બનાવવાનું મિત્રો. પ્રશ્ન ચિહ્ન હતું એટલે કોણ લીધું. બીજું છે, હે બિજલી મેં બાદલ ચમકતી ક્યો. આ પણ એક પ્રશ્નથી જ પ્રશ્ન વાક્ય છે મિત્રો. તો પહેલું શું હશે? બિજલી ચમકતી તો થાય છે, તો ક્યાં? તો બાદલ. તો બાદલ મેં બિજલી ક્યાં ચમકતી હે. તો બાદલ મેં બિજલી, બિજલી ક્યાં ચમકતી હે. થઈ ગયું મિત્રો. તો આ રીતે તમારે પૂછાય તો તમારે આ રીતે લખવાનું. હવે મિત્રો આગળ જોઈએ શબ્દકોશના. આગળ જોઈએ કે શબ્દો કે અર્થ શબ્દકોશ મેં ઉપર શબ્દો કે અર્થ શબ્દકોશ મેં સે ઢૂંઢીએ. હવે ઢૂંઢીએ એટલે મતલબ એમ કે છે કે મિત્રો આ જે શબ્દો આપ્યા છે એ શબ્દોનો તમારે અર્થ કહેવાનો છે. તો ચલો ખૂબ આપણ મિત્રો એક સમાનાર્થી શબ્દ છે મિત્રો. એટલે જ્યારે પણ તમે સમાનાર્થી શબ્દ તૈયાર કરો ત્યારે આ પણ તૈયાર કરી દેવાનું. પૂછાય તો મિત્રો આવે. ચલો ખૂબ, તો આવું તો કંઈક તમે સાંભળી જશે. ખૂબ કોને કહેવાય? તો કોયલને ખૂબ કહેવાય, પિક કહેવાય. તો ખૂબ એટલે કોયલને આવે કેવું? ખૂબ કુહુ કુહુ કરે કે ખૂબ. તો ખૂબ એટલે કોયલની આવાજ. પછી ઈરાદા, કે તમારા ઈરાદા ક્યાં હે? આપણે પ્રશ્ન કરીએ ને કે તારું શું છે સંકલ્પ, નિશ્ચય શું કરે એમ. તો ઈરાદા ઓ સંકલ્પ ગુજરાતીમાં કહીએ તો નક્કી, શું નક્કી કર્યું એમ કે છે. શું કે તારે મારી સાથે આવું છે કે નથી આવું નક્કી કરે. ત્યારે તરુ પર, તરુનો મિનિંગ થાય વૃક્ષ થાય છે. વર એટલે પડ્યા, તરુ એટલે વૃક્ષ જાય. તો બે મિનિંગ થાય છે. તરુનો મની મિનિંગ થાય છે શ્રેષ્ઠ, શ્રેષ્ઠ એટલે મોટું મહાન, અને તરુવર એટલે બડા વૃક્ષ થાય મોટું વૃક્ષ. હવે જો મુક્ત, મુક્ત એટલે મોહિત. આપણે કોઈને મોહિત કરી દઈએ એવું કામ કરીએ એટલે કે છે મુક્ત કર્યા. ગુજારીશ એટલે નિવેદન. કોઈને આપણે આજીજી કરીએ ને કામ કરવા માટે કે હું તમને ગુજારીશ કરું છું, મારું આટલું કામ કરી દો. ગુજરાતીમાં કહીએ તો વિનંતી, અને નિવેદન એટલે કે અમે પ્રાર્થના કરું છું એમ. હવે જુઓ કે તમારે કે મિત્રો કાવ્ય પૂછાય છે. ગઈ વખતે
તમને કદાચ ખ્યાલ હશે, તમારે પરીક્ષામાં બાકી ગુજરાતીનું પેપર હતું, એમાં તમને કાવ્યનો અર્થ આપ્યો હતો અને પૂછ્યું હતું કે કયા કાવ્યનો અર્થ છે. મિત્રો પૂછ્યું હોય અને કદાચ કોઈ દિવસ કાવ્યનો કાવ્ય આપ્યું હોય અને કાવ્યને આપણે અર્થ કહેવાનો હોય છે. તો જો મિત્રો અહીંયા કાવ્ય છે કે કાવ્ય પંક્તિનો ભાવાર્થ લખીએ. કાવ્ય પંક્તિઓ કે ભાવાર્થ લખીએ. ભાવાર્થ એટલે કે અર્થ. જે અમે તમને કાવ્ય કરીને સંભળાવીએ છીએ મિત્રો, અને એનો અર્થ શું થાય છે, એટલે હવે તમારે મિત્રો કાવ્ય પણ તૈયાર કરવાનું અને એનો અર્થ પણ તૈયાર કરવાનો. કારણ કે તમને કદાચ ભાવાર્થ આપ્યો હોય તો કે આનું કયું કાવ્ય, કઈ કાવ્યનું આ અર્થ છે એ પણ પૂછે, તો તમારે કાવ્ય પણ લખવું પડે મિત્રો. અહીંયા ધ્યાન આપો કે કલ્યાણ દરગાજે ફોન ફોન જબ દુનિયા પર મુસ્કાતી હોય. તો મિત્રો આ કાવ્યમાં કલી એટલે કે કળી, દરવાજા ખોલીને એટલે કે જે કલી છે એને દરવાજો ખોલે છે એમ કહે છે. ફોટો જબ દુનિયા પર મુસ્કાતી હે, તો મેં તમને એવું કહ્યું હતું કે કલ્યા શું કરે છે, તો કલ્યા પોતાની નિંદ એટલે કે પોતાની નિંદ ખોલીને ઉઠે છે અને નિંદ ખોલીને ઉઠે છે અને જાગી જાય છે અને પોતાના કામમાં લાગી જાય છે. એટલે સોરી મિત્રો કે કલ્યા જે હોય છે પોતાની નિંદ એટલે પોતાની ઊંઘ છોડી દે છે અને આળસ છોડી દે છે અને કોના પર હસે છે, દુનિયા પર એટલે કે જે લોકો સુઈ રહ્યા છે એના પર હસે છે અને કહે છે કે તમે પણ તમારી આળસ છોડો અને તમારા કામે લાગી જાઓ અને અમારે જેમ તમે પણ હસો. આ કાવ્ય વાર્તા માટે લખાણ કે કલ્યા અપની નિંદ પૂરી કરો, અપની નિંદ એટલે કે સોકર કલ્યા અપની નિંદ છોડ કર જગ ગઈ. આ પણ લખી શકો મિત્રો કે જગ ગઈ હે ઓર દુનિયા પર મુસ્તાતી હે, વો કરતી હે વો કરતી હે કિ હમને અપની આલસ છોડ દી હે, આપ ભી અપની આલસ છોડ દીજે, છોડ કર અપને કામ મે લગ જાઈએ કે ઓર હમારી તરફ ઓર હમારી તરફ હસીએ હસો એમ. તો મિત્રો તમને આવું પૂછ્યું હોય તો તમને કે કયા કાવ્યનો અર્થ છે, તો આ રીતે પણ તમને પૂછાય મિત્રો. હવે આગળ જોઈએ તો તમને ભાવાર્થ આપ્યો હોય તો અર્થ લખવાનો એટલે કયા કાવ્યનો આવ્યો ભાવાર્થ છે તે લખવાનું. હવે આગળ જોઈએ કે સમાનાર્થી શબ્દો છે અને આપણે કોષ્ટકમાંથી શોધવાના છે અને પછી એનો વાક્ય પ્રયોગ કરવાનો છે. સમાનાર્થી શબ્દ સમાનાર્થી શબ્દ કોષ્ટક મે સે ઢૂંઢ કર વાક્ય પ્રયોગ કીજીએ. હવે એ જણાવો કે આપણને શબ્દો આપ્યા છે શુભ ખુશી ખુશબુ બહુ અને મુસ્કાના. તો તમને આ શબ્દો સમાનાર્થી શબ્દો આપ્યા છે તો એના આપણે અર્થ શોધવાના છે આ કોષ્ટકમાંથી. મિત્રો
સમજાવ્યું ત્યારે જ કહ્યું કે શુભ એટલે સમાનાર્થી શબ્દ ત્યારે લખો ત્યારે સભ્યતા લખી શકો છો. અહીંયા પ્રાત કાલ આપ્યું છે તો કોષ્ટકમાં આપણે કઈ રીતે શોધીશું? તો પ્રાત કાલ જોઈએ કે મિત્રો